નમસ્કાર વિદ્યાર્થી મિત્ર કન્યા વિદ્યાલય ઈ લેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ બાર ના પ્રકરણ નંબર છ બેરોજગારી વિષયનો અભ્યાસ કરીશું જેમાં આગળ જોઈ ગયા હતા બેરોજગારીનો અર્થ બેરોજગારીના જુદા જુદા પ્રકારો બેરોજગારી ઉદભવવા માટેના કારણો આજે જોશું ભારતમાં બેરોજગારી ઘટાડવા માટેના જુદા જુદા ઉપાયો આમ તો આગળ પ્રસ્તાવનામાં જોઈ ગયા હતા ઓગણીસો ને એકાવન થી ભારતમાં આયોજનની શરૂઆતથી જ બેરોજગારી ઘટે કારણ કે ગરીબી બેરોજગારી વસ્તી વધારો આવકની અસમાનતા એ ભારતની મહત્વની એક આર્થિક સમસ્યાઓ છે આ સમસ્યાઓને દૂર કરવા માટે બેરોજગારી ઘટાડવા માટે ઓગણીસો ને એકાવન થી પ્રથમ પંચવર્ષી યોજનાથી ઘણા બધા ઉપાયો યોજવામાં આવ્યા છે આયોજનની અંદર ચોક્કસ ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા છે કે દેશની અંદર બેરોજગારી ઘટે એમાં પણ ખાસ કરીને પાંચમી અને છઠ્ઠી પાંચ વર્ષીય યોજનાથી બેરોજગારી ઘટે એ માટેની એક ચોક્કસ વ્યૂહરચના ઘડવામાં આવી છે અને શરૂઆતના સમયથી જ દેશના ઊંચા આર્થિક વિકાસના આધારે દેશમાં બેરોજગારી ઘટે એના આધારે દેશની અંદર શરૂઆતમાં ત્રણથી સાડા ત્રણ ટકાના દરે ઊંચો આર્થિક વિકાસ કરવો એ વિકાસનો દર વધારીને સાત થી આઠ ટકા સુધી લાવવી અને બેરોજગારી ઘટે એ માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે આમ છતાં આયોજન કાળ દરમિયાન બેરોજગારી ઘટાડવા માટેના કયા કયા ઉપાયો યોજી શકાય આમ તો જ આગળ જોઈ ગયા બેરોજગારી વધવા માટેના કારણો જે આગળના લેક્ચરમાં જોઈ ગયા જે કારણો છે એ જ એના શું થઈ જશે તો કે ઉપાયો તો કયા કયા ઉપાયો છે એમાંથી આગળ જોઈ ગયા પહેલો ઉપાય કારણોમાં જોઈ ગયા વસ્તી વધારો કે ભારતમાં ઊંચા દરે વસ્તી વધે જ છે એટલા માટે બેરોજગારીનું પ્રમાણ વધુ છે તો અહીંયા ઉપાયોમાં જોશો વસ્તી ઉપર શું કરવું નિયંત્રણ કે જો ભારતમાં આગળ જોઈ ગયા હતા ભારત સ્વતંત્ર થયો ત્યારે છત્રીસ કરોડ વસ્તી હતી એ વધીને છેલ્લી બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે એક પોઈન્ટ એકવીસ કરોડ એક અબજની એકવીસ કરોડની વસ્તી થઈ છે આ ઊંચો વધારાના પ્રમાણમાં દેશમાં રોજગારીની તકો જે વધવી જોઈએ એ દરે વસ્તી વૃદ્ધિના પ્રમાણમાં વધી શકે નહીં અને એટલા માટે બેરોજગારીનો પ્રશ્ન ઊભો થયો તો બેરોજગારી ઘટાડવી હશે તો દેશમાં વસ્તી ઉપર નિયંત્રણ લાવવું જોશે ને વસ્તી ઉપર નિયંત્રણ આવશે તો આપોઆપ શ્રમનો પુરવઠો ઘટશે ને શ્રમનો પુરવઠો ઘટશે તો રોજગારીમાં વધારો લાવી શકાશે આ માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ જુદી જુદી બે હજારની છેલ્લે જોઈ ગયા બે હજારની વસ્તી નીતિ કે જેની અંદર વસ્તી ઘટે એવા પ્રકારના સરકારના પ્રયાસો છે પ્રવર્તમાન સરકાર પણ વસ્તી નિયંત્રણ માટેના ઘણા બધા પગલાઓ લે છે જો દેશમાં વસ્તી નિયંત્રણ કરવામાં આવશે તો એટલા પ્રમાણમાં બેરોજગારીનો ઘટાડો કરી શકાય છે ત્યાર પછીનો બીજો મુદ્દો છે દેશનો આર્થિક વિકાસનો દર શું કરવો તો કે ઊંચો લઈ જાવ કે જો દેશમાં બેરોજગારીની સમસ્યાને ખરેખર હલ કરવી હશે તો દેશનો ઊંચા દરે આર્થિક આમ તો આયોજનની શરૂઆત હતો કે દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચા દરે થાય અને જો ઊંચા દરે દેશનો આર્થિક વિકાસ થાય તો દેશમાં ગરીબી આપોઆપ ઘટાડી ગરીબી અને એની સાથે બેરોજગારીની સમસ્યા આપોઆપ ઘટાડી શકાય છે આ માટે સરકારે ઘણા બધા પ્રયત્ન કર્યા છે કે દેશમાં ઊંચા દરે આર્થિક વિકાસ થાય એટલા માટે આગળ જોઈ ગયા બીજી પંચવર્ષી યોજનામાં મોટા અને પાયાના ઉદ્યોગોને ઊંચું અગત્યતા સ્થાન આપ્યું તો પરિણામે આયોજનની શરૂઆતમાં આર્થિક વિકાસનો દર ત્રણ થી સાડા ત્રણ ટકા ત્રણ પોઈન્ટ પાંચ ટકા હતો એ વધારીને વર્તમાન સમયમાં દેશમાં આર્થિક વિકાસનો દર સાત થી આઠ ટકાના દરે લાવવો એવો ઊંચો આર્થિક વિકાસનું લક્ષ્યાંક એ આયોજનની અંદર સ્વીકારવામાં આવ્યું અને જો દેશનો આર્થિક વિકાસનો દર ટકાના ઊંચા દરે થશે તો આપોઆપ દેશમાંથી બેરોજગારીનું પ્રમાણ ઘટશે આ માટે જુદા જુદા ક્ષેત્રે વિકાસ કરવો આ માટે સરકાર મોટા પાયાના ઉદ્યોગો એને અનુરૂપ મધ્યમ કદના નાના પાયાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો અને કૃષિ વિકાસ કરી અને એના દ્વારા દેશમાં ઊંચા દરે આર્થિક વિકાસ થાય દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો અને એના દ્વારા બેરોજગારી ઘટાડી શકાય છે પ્રવર્તમાન સમયમાં પ્રવર્તમાન સરકારને મેક ઇન ઇન્ડિયા જુદા જુદા પ્રોજેક્ટો આપ્યા કે જેમાં મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા એની સાથે સાથે હમણાં પ્રવર્તમાન કોરોના કાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્વનિર્ભર ભારત એની આગળ જોઈ ગયા કે પ્રવર્તમાન વડાપ્રધાનનો એક ઉદ્દેશ હતો કે ફાઈવ મિલિયન ઇકોનોમિક્સ ડોલર ભારતનું અર્થતંત્રને ફાઈવ મિલિયન સુધી લઈ જવો એનો એક જ ઉદ્દેશ હતો કે આ બધી યોજના દ્વારા દેશનો ઊંચા દરે વિકાસ કરવો અને ઊંચા દરે વિકાસ થશે તો આપોઆપ બેરોજગારી ઘટાડવા માટે ભારત સક્ષમ બનશે એટલે કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો યોજી શકાય ચાલો ત્યાર પછી નવો મુદ્દો આવે છે બેરોજગારી ઘટાડવા માટે રોજગાર લક્ષી આયોજન તો આગળ આપણે જોઈ ગયા હતા કે જે રોજગાર લક્ષી યોજનાઓ સ્વનિર્ભર યોજનાઓ ઓછી છે એટલા માટે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે હવે જો ભારતમાં ખરેખર રોજગારી વધારવી હશે રોજગારીની તકો ઊંચી લાવવી હશે બેરોજગારીનું પ્રમાણ ઘટાડવું હશે તો એવા સમયે દેશની અંદર રોજગારલક્ષી આયોજન કરવું પડશે રોજગારલક્ષી આયોજન કરવા માટે શું કરવું પડશે તો કે નાના અને ગૃહ ઉદ્યોગો એની સાથે ગ્રામીણ કક્ષાના કૃષિ આધારિત ઉદ્યોગો જો વિકસાવવામાં આવશે તો જ દેશમાં રોજગારીનું પ્રમાણ ઊંચા દરે લાવી શકશે આગળ જોઈ ગયા હતા કે દેશમાં જે શિક્ષણ પ્રણાલી છે એમાં પણ પરિવર્તન લાવીને સ્વરોજગારી ઉભી કરી શકે એવા પ્રકારનું રોજગાર લક્ષી જો આયોજન કરવામાં આવશે તો એના દ્વારા દેશમાં એટલા પ્રમાણમાં બેરોજગારી ઘટાડી શકાય છે પ્રવર્તમાન સમયમાં સરકારની ઘણી બધી યોજનાઓ જે આગળ આપણે આગળના લેક્ચરમાં જોશું કે સરકાર કઈ કઈ યોજનાઓ ચલાવે છે તેમાં રોજગારલક્ષી ઘણી બધી યોજનાઓ છે કે આવું રોજગારલક્ષી જો આયોજન કરવામાં આવે તો દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય છે અને આવું રોજગારલક્ષી આયોજન કરવા માટે ગ્રામીણ વિસ્તારથી લઈને નાના પાયાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો કૃષિનો વિકાસ કરવામાં આવે સિંચાઈની સગવડ કૃષિ આધારિત પશુપાલન કે અન્ય નાના મોટા વ્યવસાયો વિકસે અને એના દ્વારા દેશમાં વિકાસ થાય એવું રોજગાર લક્ષી આયોજન કરવામાં આવે તો એટલા પ્રમાણમાં ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય છે એના જેવો જ મુદ્દો છે રોજગાર લક્ષી શિક્ષણ જે ખૂબ મહત્ત્વનું છે આગળ આગર જોગ્યાના ભારતમાં બેરોજગારી ઉદ્ભવવા માટેનું એક કારણ હતું ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ કે ભારતમાં મેકોલન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે કે જેના કારણે કારકુનો તૈયાર થઈ છે એટલે કે જે શિક્ષિત વર્ગ બહાર પડે છે એમે મોટા ભાગનો શિક્ષિત બેરોજગારમાં સમાવેશ થાય છે જો એ લોકોને રોજગારી આપવી હશે તો ભારતની શિક્ષણ પદ્ધતિમાં જે ખામીઓ છે દૂર કરવી પડશે એટલે કે ખામી હોય એટલે કે જે શિક્ષણ ડિગ્રી લક્ષી આપવામાં આવે છે આજના પ્રવર્તમાન સમયના વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રાપ્ત થશે પણ રોજગારી કે કુશળતા કે આવડત પ્રાપ્ત થતી નથી કારણ કે ભારતની શિક્ષણ પદ્ધતિ મુખ્યત્વે

કે એ શિક્ષણ મેળવા પછી વ્યક્તિ પોતે જ પોતાની રોજગારી ઊભી કરી શકે જો આવું ભારતમાં રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે તો એટલા પ્રમાણમાં બેરોજગારીનું પ્રમાણ ઘટે જ અને આ માટે માનવ શ્રમ અને માનવલક્ષી શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે આગળ જોઈ ગયા બે હજારની વસ્તીની નીતિ કે બે હજાર વર્ષની નીતિમાં આ મુદ્દાને ખાસ વધુ ધ્યાનમાં લેવવામાં આવ્યો આજની પ્રવર્તમાન શિક્ષણ નીતિમાં આજે મોટા ભાગના ફેરફારો કરવામાં આવે છે કે જેમાં રોજગારલક્ષી શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવે છે જેમ દેશમાં રોજગાર લક્ષી શિક્ષણનું પ્રમાણ વધશે આજે બેરોજગારીમાં સૌથી વધુ બેરોજગાર શિક્ષિત બેરોજગારો છે હવે આ જે શિક્ષિત બેરોજગારો છે એનું પ્રમાણ ઘટાડવું હશે તો દેશમાં રોજગાર લક્ષી શિક્ષણ આપવું રોજગાર લક્ષી પ્રમાણ ઘટાડી શકાય છે ચાલો ત્યાર પછીનો મુદ્દો છે ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ આગળ જો ગયા હતા ઉદ્યોગો બે પ્રકારના ઉદ્યોગ મૂડી પ્રચુર હોય અથવા તો શ્રમ પ્રચુર તો ગૃહ અને નાના ઉદ્યોગો એવા છે કે જે શ્રમ પ્રચુર શ્રમ પ્રચુર એટલે ઓછી મૂડીએ લોકોને રોજગારી આપી શકે એવા ઉદ્યોગો જેને આપણે ગૃહ અને નાના ઉદ્યોગો કહીએ ગૃહ એટલે ઘરના એક થી બે સભ્ય નાના પાયાના એકમો કે નાના નાના ઓછા મૂડી રોકાણે દેશના સ્થાનિક શ્રમ અને સ્થાનિક યંત્રની મદદથી જે ઉત્પાદન કરે છે એવા ઉદ્યોગોને ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે ભારતમાં આગળ જોઈ ગયા કે આયોજન એમાં પણ બીજી પાંચ વર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગોને પ્રાધાન્ય આપ્યું એના સ્થાને જો ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો આ ઉદ્યોગો એ શ્રમ પ્રતુરત છે શ્રમ પ્રતુરત એટલે ઓછી મૂડીએ વધુ લોકોને રોજગારી આપી શકે છે આમ જુદા જુદા બેરોજગારીના અભ્યાસના નિષ્ણાતો પ્રમાણે જેટલું રોકાણ મોટા ઉદ્યોગોમાં કરવામાં આવે છે એના સ્થાને જો ગૃહ અને નાના ઉદ્યોગોમાં કરવામાં આવે તો સાડા નવ ટકા નવ પોઈન્ટ પાંચ ગણી આ ઉદ્યોગો વધુ રોજગારી આપી શકે છે કે દાખલા તરીકે એક કરોડ રૂપિયાનું રોકાણ જો મોટા ઉદ્યોગોમાં કરવામાં આવે એના કરતાં એ જ એક કરોડ રૂપિયા નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસ માટે કરવામાં આવે તો નવ પોઈન્ટ પાંચ ટકા વધુ લોકોને રોજગારી આ ઉદ્યોગો આપવામાં સક્ષમ છે એટલે કે ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ થકી જ દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય છે અને આ માટે સરકાર પ્રવર્તમાન સમયમાં ઘણા બધી યોજનાઓ ગૃહ અને નાના ઉદ્યોગોના વિકાસ માટે કરવામાં આવે છે ચાલો ત્યાર બચીનો જ છે આંતર માળખાકીય સેવાઓ આગળ જોઈ ગયા હતા બેરોજગારી ઉદ્ભવવા માટેનું એક કારણ હતું આંતર માળખાકીય સગવડોનું અલ્પ પ્રમાણ હવે દેશમાં જો ગ્રામીણ વિસ્તારમાં આજે સૌથી વધુ ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે કારણ કે ગ્રામીણ વિસ્તારમાં જો આંતર માળખાકીય સગવડોનો વિકાસ કરવામાં આવે આંતર માળખાકીય સગવડો એટલે રોડ રસ્તા રેલવે વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર બેન્કિંગ વિમાની સેવા વેપાર વાણિજ્ય આવી ઇન્ફાસ્ટ્રક્ચરને લગતી આંતરમાળખાકીય સગવડો એ સ્થાનિક કક્ષાએથી લઈ એટલે કે ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરો સુધી વિકસાવવામાં આવે તો એના કારણે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થશે ગ્રામીણ ક્ષેત્રમાં ઘણા બધા નાના મોટા ઉદ્યોગો વિકસશે અને આમ રોજગારીની નવી તકોનું સર્જન થશે બીજી બાજુ આંતરમાળખાકીય સગવડો ગ્રામીણ વિસ્તારમાં વધારવામાં આવશે તો એના પછીનો એટલે કે કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ બીજી બાજુ નાના અને ગૃહ ઉદ્યોગો પણ ગ્રામીણ વિસ્તારમાં સ્થાપી શકાય છે એટલા માટે આંતરમાળખાકીય સગવડો વિકસશે તો ગૃહ અને નાના ઉદ્યોગો પણ વિકસશે કે એના થકી દેશમાં મોટા પ્રમાણમાં રોજગારીની તકો વધારીને ગરીબ બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય છે અને આ માટે બેરોજગારી ઘટાડવા માટે આંતરમાળખાકીય સગવડોનો વિસ્તાર કરવો જે પ્રવર્તમાન સરકાર ઘણી બધી યોજનાઓ આ પ્રકારના વિસ્તાર માટેની યોજનાઓ ચલાવે છે કે જેના થકી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિને વેગ આપવો આગળ ક્રાંતિ ની અંદર ભારતમાં કૃષિ ક્ષેત્રે એક ક્રાંતિ થઈ જેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ ભારતમાં સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ હોય અથવા તો આગળ જોઈ ગયા કે કૃષિ ક્ષેત્રે શ્રમનું ભારણ કારણ કે મોટા ભાગના ભારતના શ્રમિકો એ ગ્રામીણ વિસ્તારમાં રીતે છે આગળ જોઈએ ભારતની કુલ વસ્તીમાંથી સિત્તેર ટકા વસ્તી એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને એ મોટાભાગની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિત્તેર ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે પણ ભારતમાં જે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ એની કેટલીક મર્યાદાઓ આગળ જોઈ ગયા છે કે ભારતમાં હરિયાળી કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ એટલે કે કૃષિ ક્ષેત્રે થયેલી અનોખી સિદ્ધિ પણ આ જે હરિયાળી ક્રાંતિ થઈ આખા ભારતમાં લાગુ થઈ શકે નથી પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ અને ગુજરાતના સિંચિત વિસ્તારમાં જ કૃષિ ક્ષેત્રે વિકાસ થયો જેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના બધા પાકોમાં પણ આપણે ઉત્પાદનમાં વધારો લાવી શક્યા નહીં એટલે કે કૃષિ ક્ષેત્રે જો હરિયાળી ક્રાંતિને ઊંચા દરે વેગ આપવામાં આવે તો કૃષિ ક્ષેત્રનો મોટા પ્રમાણમાં વિકાસ કરી શકાય અને રોજગારીની મોટી તકો ઊભી કરીને ગરીબીનું પ્રમાણ બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય છે બીજી બાજુ આગળ ગયા કે સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ કૃષિ ક્ષેત્રે એમાં પણ ખાસ કરીને મોસમી બેરોજગારી અને પ્રચ્છન બેરોજગારીનું પ્રમાણ એ સૌથી વધુ એ કૃષિ ક્ષેત્રે જોવા મળે છે હવે જો આ બેરોજગારીનું પ્રમાણ ઘટાડવું હશે તો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિને વેગ આપવો પડશે હરિયાળી ક્રાંતિ પાછી વિસ્તૃત વધારે લાવવો પડશે અને આવું ત્યારે જ શક્ય બનશે કે જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થશે તો આમ તો જુદા જુદા કૃષિ નિષ્ણાંતોના એટલે કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ એમાં પણ ખાસ કરીને કૃષિ પ્રમાણે કે જો કૃષિ ક્ષેત્રે કરોડનું કૃષિ ક્ષેત્રે એક કરોડનું રોકાણ કરવામાં આવે તો આ કૃષિ ક્ષેત્ર ચાલીસ હજાર શ્રમિકોને રોજગારીની તકો આપી શકે છે આજ એક કરોડનું મૂડીરોકાણ ઉદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવે તો એ ફક્ત પાંચસો શ્રમિકોને જ રોજગારી આપી શકે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે એક કરોડનું રોકાણ થાય તો ખાલી પાંચસો શ્રમિકોને રોજગારીની નવી તકો ઉભી કરી શકે છે એ જ એક કરોડનું રોકાણ જો કૃષિ ક્ષેત્રે રોકવામાં આવે તો ચાલીસ હજાર શ્રમિકોને એટલે કે પાંચ પોઈન્ટ એટલે કે ચાલીસ હજાર શ્રમિકોને નવી રોજગારીની તકો આપી શકે છે અને આ એક કરોડ નું કૃષિ ક્ષેત્રે મૂડીરોકાણથી પાંચ પોઈન્ટ સાત ટકાના દરે ઉત્પાદનમાં વૃદ્ધિ લાવી શકે છે કરોડનું કૃષિ ક્ષેત્રે રોકાણ થાય ઉત્પાદનમાં વધારો લાવી શકાય છે આમ કૃષિ વૈજ્ઞાનિકોના અભ્યાસ પ્રમાણે પણ જો કૃષિ ક્ષેત્રને વેગ આપવામાં આવે તો ભારત જેવા દેશોમાં જ્યાં બેરોજગારીની સમસ્યા છે એનું સરળતાથી હલ કરી શકાય એના ઉપાયો લાવી શકાય છે આમ બેરોજગારી ઘટાડવા માટેના સરકાર દ્વારા અથવા તો ઘણા બધા ઉપાયો છે આ ઉપરાંત બેરોજગારીની સમસ્યા હલ થાય આ માટે સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ ચાલે છે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે આગળ આપણે બે ગરીબી પ્રકરણમાં જોઈ ગયા મનરેગા યોજના 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 નરેગા રોજગાર એવી ગરીબી ઘટાડવાની સાથે સાથે બેરોજગારી પણ દેશમાં ઘટે એ માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે એમાંથી મહત્વની કઈ કઈ યોજનાઓ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશો ઘરમાં રહો સુરક્ષિતા રહો અસ્તુ જૈ જય સરદાર